છેતરપિંડી સ્નેચિંગ બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિક લોકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી અને આરોપીઓની ધરપકડ કરી. મળતી માહિતી અનુસાર મંગળવારે સવારે સચિન હોજીવાળા ખાતે રોડ નંબર 12 પર આવેલી ગોકુળ આંદણ ડેરીની બાજુમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. સચિન પોલીસે કરેલી તપાસ દરમિયાન મૃતકના ગળા, છાતી, પાસણી અને ડાબા પગની જાંઘના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા દેવાયા હતા. મૃતક પાસેથી મળેલા મોબાઈલના આધારે તેની ઓળખ સચિન સુડા સેક્ટરમાં રહેતા અમન પાંડે તરીકે થઈ હતી. મજૂરી કામ કરતા અમનની હત્યા કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અમન પર હુમલો થયા બાદ કલાકો સુધી ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પરથી પસાર થતા લોકો પાસે મદદ માંગતો રહ્યો હતો, પરંતુ કોઈએ પણ તેની મદદ કરવા તસ્દી લીધી ન હતી, જેને પગલે સમયસર સારવાર નહીં મળતા તેનું વધુ લોહી વહી જવાથી તેનું મોત નીપજ્યું છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. ભાગળ જૈન મંદિર પાસે નવાપુરામાં રહેતા વિપુલ કુમાર ગટ્ટુભાઈ શાહ રિંગ રોડની એલબી એપાર્ટમેન્ટમાં કાપડનો વ્યવસાય કરે છે, જેઓ પાસેથી શ્રી ગણેશ ફેબ્રિકેશનના પ્રોપરાઇટર મહેશ જમતમલ સારંગ, કૈલાસ સિલ મિલ્કના પ્રોપરાઇટર પિંકેશ પટેલ તેમજ પાલ એલપી સવાણી સ્કૂલ પાસે કલ્પવૃક્ષ ગાર્ડન નજીક રહેતો ભૂપેન્દ્ર જોશી નામના ઈસમોએ અલગ અલગ બિલ ચલણથી 30,75,222 નો ફેબ્રિક કાપડનો માલ ખરીદ્યો હતો. બાદમાં જેનું પેમેન્ટ ન કર્યું હતું અને પાર્ટ પેમેન્ટ પેટે ચેકો આપ્યા બાદ તે ચેકો પણ રિટર્ન કરાવી દીધા હતા. આ મામલે જ્યારે ફરિયાદી રૂબરૂ ભૂપેન્દ્ર જોશીને મળવા ગયો ત્યારે તેણે પેમેન્ટ નહીં મળે અને હવે પછી જો પેમેન્ટ લેવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાબતે ફરિયાદીએ સલાબતપુરા પોલીસને જાણ કરી હતી. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ રાજસ્થાન બિકાનેરના વતની તાજારામ ઓમપ્રકાશ શર્મા અડાજણ ખાતે વૈશાલી રો હાઉસમાં વિનાબેનના મકાનમાં ભાડે રહે છે અને અડાજણ ખાતે નિશાલ આર્કેડની શ્રી સાલાસર ઇન્ટિરિયર ગેલેરી નામની હાર્ડવેરની દુકાન ચલાવે છે. વતનમાં તાજારામના પિતા ચૂંટણીમાં ઊભા રહ્યા હોય તેમાં મદદરૂપ થવા રાજસ્થાન જવાનો હતો, જેથી દુકાનમાંથી હાર્ડવેરનો સામાન અલગ અલગ 3 બોરીમાં લાવી ઘરે મૂક્યો હતો. તે દરમિયાન મંગળવારે ઉત્તરાયણ નિમિત્તે તાજારામ ગોડાદરામાં રહેતા કાકાના ઘરે જમવા ગયા હતા. ત્યારબાદ સાંજે 5:30 વાગે ઘરે પરત ફરતા દરવાજાનું તાળું તૂટેલું દેખાયું હતું. તેણે ઘરમાં જઈ તપાસ કરતા ₹15,000 નું લેપટોપ તથા હાર્ડવેરનો સામાન મળી કુલે 12,41,560 ની મત્તા પર અજાણ્યા ચોરે હાથફેરો કરી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું, જેને પગલે તાજારામે અડાજણ પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ઇન્ચાર્જ પીઆઈ આરકે કાબરિયાએ તપાસ હાથ ધરી છે. ડિંડોલીમાં તળાવ પાસે રોયલ સ્ટાર ટાઉનશીપમાં પ્રેમિકા તેની માતા અને ભાઈ સાથે રહે છે. પ્રેમિકા આકાશ અશોક જયસ્વાલ સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ શુભમ અને તેની માતાને પસંદ ન હતો. પ્રેમિકાની માતા અને ભાઈની ગેરહાજરીમાં આકાશ પ્રેમિકાને મળવા માટે નિયમિત જતો હતો. પ્રેમિકાના ભાઈ અને માતાએ પ્લાનિંગ કરી રાખ્યું હતું કે સોમવારે આકાશ આવે તો તેને પતાવી દેશું. સોમવારે બપોરે પ્રેમિકા ઘરે એકલી હતી. બપોરે આકાશ મળવા માટે આવ્યો હતો. આકાશ આવવાની થોડીક જ મિનિટમાં શુભમ તેની માતા, માસિયાઈ ભાઈ નરેન્દ્ર પ્રકાશ સોનવણે, મિત્ર ઉત્સુક રામસુક યાદવ રેમ્બો છોરો લઈને ઘરમાં ઘૂસ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ આકાશ પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. રોયલ સ્ટાર ટાઉનશીપમાંથી કોઈએ 108ને ફોન કર્યો હતો. 108 સ્થળે પહોંચી ત્યારે આકાશનું અવસાન થયું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આરોપીએ મરનારના શરીર પર 5 ઘા કર્યા હતા. આરોપીઓ ઘરમાં ઘૂસતા સીસીટીવી કેમેરામાં દેખાય છે. આકાશના ભાઈએ પ્રેમિકાના ભાઈ શુભમ પ્રકાશ દેવલે, માતા માસિયાઈભાઈ નરેન્દ્ર સોનવણે, ઉત્સવ રામસુખ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ઘટના સ્થળે રેમ્બો છરો મૂકી ફરાર થઈ ગયા હતા. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.
સુરત શહેરમાં અમુક દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાં આવેલા ચાની દુકાન પર કેટલાક અસામાજિક તત્વોએ લૂંટના ઈરાદાથી તોડફોડ કરી હતી, ત્યારે પોલીસે 3 આરોપીને ઝડપી જેલને હવાલે કર્યા હતા, પરંતુ આરોપીઓ હાલ જામીન મુક્ત થયા છે. આ સમગ્ર ઘટના બાદ ફરિયાદીએ કમિશનર કચેરીએ જવાની જરૂર પડી હતી. ફરિયાદીનું કહેવું છે કે આ કેસની તપાસ કરનાર PSI ઘડિયા તેમના ઘરે આવ્યા હતા અને તેમને આ કેસ પાછો ખેંચી લેવા માટે દમ મારી રહ્યા હતા, અને જો કે કેસ પાછા નહીં ખેંચે તો તેમની ઉપર ઉલટ તપાસ કરી તેમને જ આ કેસમાં ફસાવી દેવામાં આવશે. બીજી તરફ ફરિયાદીનું કહેવું છે કે જ્યારે તેમની દુકાન પર તોડફોડ કરવામાં આવી ત્યારે 6-7 લુખા તત્વો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા 3 વ્યક્તિને જ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જ્યારે આરોપીઓ તમામ 2-વ્હીલર અને 4-વ્હીલર ગાડીમાં આવ્યા હતા, પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનો મુદ્દામાલ જમા કરવામાં આવ્યો નથી. ડિંડોલી વિસ્તારના કેશિયરની મહેરબાનીથી હજુ પણ જે મુખ્ય આરોપીઓ ફરાર છે, જેથી ફરિયાદીએ કમિશનર કચેરીએ જઈ ન્યાયની માંગણી કરી આવેદન આપ્યું હતું. ગોપાલ દૂધનાથ યાદવ. ક્યા ઘટના ઘટી હતી યાર, કોણ સે દિન? શુક્રવાર કે દિન થા, મેં અપને દુકાન પે ખડા થા, રાત કો કરીબ 10 બજ રહી થી, તો કુછ લોગ આયે, તો એક સંજય ઓઝા નામ કે વ્યક્તિ થા, વો આયે બોલે મેં બહોત બડા નેતા હું ઓર બહોત બડા ગુંડા ભી હું. બોલે ભાઈ મુજે ક્યા લેના દેના, આપ ગુંડા હો યા નેતા હો? બોલે યહાં પે અગર દુકાન ચલાના હૈ તુમકો હફતા દેના પડેગા. બોલે કિસ બાત કા હફતા દો? બોલે મેરે ફંટર લોગ આયે હુએ બહાર ખડે હૈ, બહોત સારે ફંટર હૈ, 2 મિનિટ મેં તુમ્હારી દુકાન તોડ દૂંગા ઓર તુમકો યહીં પે જાન સે માર દૂંગા. તો મેં દેખા કાફી લોગ થે હો, તો મેં બોલા યહાં ગ્રાહક ભી ભીડ લગી હુઈ થી દુકાન પે, મેં ચુપચાપ યહાં સે ડિંડોલી ચોકી ચલા ગયા. જાકે વહાં ફરિયાદ લિખા હી રહા થા તબ તક મેરે પાસ ફોન આયા કે દુકાન પે તોડફોડ ચાલુ હો ગઈ, તો હમારે સાથ કુછ પુલિસ વાલે ભી વહાં સે આયે. વહાં સે આયે તો યહાં દુકાન પૂરી ટૂટ ચુકી થી, ફ્રિજ વગેરે નુકસાન કર દિયે થે, આઈસ ટેન્ક વગેરે નુકસાન કર ચુકે થે, કાફી પૈસે ઉસે યહાં પે જો કાઉન્ટર પૈસા વગેરે થા વો સબ ચલા ગયા. લડકો કો મારને કે લિયે દોડાયે, તલવાર ચાકુ ડંડે ફટકે સે પૂરી તોડફોડ કિયે, કુર્સી વગેરે તોડ દિયે, બહોત સારે નુકસાન કિયે. અચ્છા, ઇસ બારે મેં પુલિસ ને કઈ લોકો કો ગિરફ્તાર ભી કિયે હુએ થે, કિતને આદમી થે મારને વાલે ઓર કિતને લોકો કો પુલિસ ને ગિરફ્તાર કિયે? સર ઉસ વક્ત મેં પુલિસ ચોકી પે હી થા જબ હમલા હુઈ, તો પુલિસ વાલે કો મેને બોલા સર જો ભી હૈ કેમેરા મેં આ ચુકા હૈ, આપ કેમેરા ચેક કર લીજીએ, કેમેરા મેં 6-7 લોગ દિખ રહે હૈ, પુલિસ વાલે થી સિર્ફ 3 લોગો કો એરેસ્ટ કિયા હૈ. અચ્છા, ઉસકે બારે મેં ક્યા, ઉસકે બાદ ક્યા હુઆ, પુલિસ વાલે ને આપકો કુછ બતાયા થા? સર મેં યહાં સે 11:30 બજે સે કમ્પ્લેન લિખાના ચાલુ કિયા, PSI મુજસે બહેસ કરને લગે કે એસા નહીં એસા હોગા, લાખ રૂપિયે કા અગર સામાન ગયા આપકા તો 20,000 હી લિખા જાયેગા, જો આપકા નુકસાન લાખ રૂપિયા હોતા હૈ તો રિપેરિંગ કા હી પૈસા લિખા જાતા હૈ, અગર મોબાઈલ આપકા 20,000 કા ગયા તો 3,000 લિખા જાયેગા, 5,000 લિખા જાયેગા. ઇસ ટાઈપ કી મુજે પરેશાન કર રહે થે, 4 બજે ભોર તક પરેશાન કિયે. ઉસકે બાદ જો ભી FIR ઇન્હોને લિખા, લિખને કે બાદ હમને બોલા સર મારા નામ ગોપાલ દૂધનાથ યાદવ હૈ, ઉન્હોને નામ ભી ગલત લિખા, ગોપાલ વિનોદ યાદવ લિખા. ઉસકે બાદ સુબહ આયા યહાં આજુબાજુ અડોશી પડોશી સબસે ઉન્હોને પૂછતાછ કિયા, પૂછતાછ મેં સબ લોગોને બતાયા ભાઈ તલવાર લેકે આયે થે, તલવાર કા કહીં ઉન્હોને ઉલ્લેખ નહીં કિયા હૈ ફરિયાદ મેં. ઉસકે બાદ વો હમારે ઘર પે આયે, ઘર પે આકે બોલે ભાઈ ઇસ પે સાઇન કર દો. હમને બોલા ભાઈ સાઇન કિસ બાત કા કરું, અગર હમારે એડવોકેટ આયેંગે આને કે બાદ પઢ લેંગે ઉસકે બાદ સાઇન કરે, મુજે ગુજરાતી પઢની આતી નહીં હૈ, તો બોલે તું બહોત બુરા ફસ જાયેગા, મુજ પે ઇલ્ઝામ લગાના ચાલુ કર દિયે. મુજે કહેને વાલા આદમી કોન થા, કોન પુલિસ વાલા થા? ઓ PSI કુછ હૈ, ઉનકા નામ હૈ ખરિયા, ખરિયા એસા કુછ નામ હૈ ઉસકા, PSI બુજુર્ગ હૈ, ચિલ્લા ચિલ્લી કર રહે થે, ઓર યહાં પે જબકી જબ ઉન લોગ હમલા કરને આયા થા ઉનકે પાસ એક I-10 ગાડી થી, જો કિરણ નામ કે વ્યક્તિ કા થા, જો ગણપત ગોટા વાલે કે બગલ મેં ઉનકા ભજીએ કી દુકાન હૈ, કિરણ નામ કા વ્યક્તિ ઉનકા I-10 થા, ઓર 3-4 ટુ વ્હીલર થી. પુલિસ ને ના તો કોઈ મુદ્દા માલ જમા જપ્ત કિયા હૈ, ના તો મેઇન આરોપીઓ કો પકડે હૈ, સિર્ફ 3 લોગો કો પકડા, ઇસમે 6-7 લોગ થે. ઇસ બારે મેં આપને કઈ ઉચ્ચ અધિકારી કો કુછ આવેદન વગેરે દિયા? હા સર દિયા હું, સર કમિશનર કચેરી મેં દિયા હું, સર અભી દેકે હી આ રહા હું સર, વહીં સે. આપકી ક્યા માંગ હૈ? હમારી માંગ હૈ હમારા સાથ ન્યાય કિયા જાય, જો ભી લુખે ટપોરી જો ભી યહાં પે હમલા કિયે ઉનકો કાયદેસર ઉનકે ઉપર કાર્રવાઈ કી જાય. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.
લિંબાયતના કૈલાસનગરમાં રહેતો અંકિત ઉર્ફે બટોક વિનોદભાઈ પ્રસાદ મોબાઈલ ટોર્ચની લાઇટના સહારે દિંડોલીની આવિષ્કારી રોહાઉસમાં ચોરી કરવા ગયો હતો. જો કે ઘરનો સભ્ય સોનુ અગ્રવાલ મોબાઈલમાં ગેમ રમતો હોવાથી તે જાગી રહ્યો હતો. આથી ચોરી કરનાર અંકિતને પકડવામાં સફળતા મળી હતી. બાદમાં પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. દિંડોલીના ભરતનગરમાં રહેતો નીતિન રાજેશકુમાર શુક્લા ગોળાઝાના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક સવાર અજાણ્યા ઈસમોએ તેમના હાથમાં રહેલ મોબાઈલ લઈ પલાયન થઈ જતા લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘરફોડ ચોરી અને દુકાન ચોરી સામાન્ય ઘટના બની ચૂકી છે, પરંતુ કોઈક ઈસમ ઘર અને દુકાનના તાળા તોડવામાં આળસ રાખી ટ્રાફિક પોલીસે ગાડીને મારે લોકની ચોરી કરી નાસી છૂટ્યો હતો. વરાછાના પોદાર આર્કેડ પાસે વરાછા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અરવિંદભાઈ સોમાભાઈએ રસ્તામાં અડચણરૂપ થ્રી વ્હીલર ટેમ્પોને સરકારી લોક માર્યું હતું, જેની કિંમત 2000 રૂપિયા હોય. કોઈક અજાણ્યો ઈસમ પીળા લાલ રંગનું 5 નંબરના લોકની ચોરી કરી નાસી છૂટ્યો હતો.